કે ડૈરો બધાને રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. ઓ ભાઈ આવી ગયા, લાઈક આપી દો. નવા મિત્રો હોય ને તો ખેડૂની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જૂના મિત્રો લાઈક ભૂલી જાઓ છો, ખાસ પહેલાં લાઈક આપી દો, પછી વિડીયો એન્જોય કરો. આપણી ગામડાની ફિલ્મમાં તો વ્લોગ હમણાં હતા બંધ, કારણ કે લગ્ન ગાળો એવો જામ્યો હે ને, આમાં કે શું કહેવાય, ફુગાતું નથી. અને બાકી આપણી અધૂરી ફિલ્મમાં હે ને, સૈણામાં આપણે પાણી હાલે હે કેટલા દિવસથી, હવે પાણીના તર ઊંડા ગયા, ધીરે ધીરે નીકળે હે બધું, અને એકદમ સૈણા શું કહેવાય કે નિરોગી, હજી કાંઈ વાંધો નથી, રોગ કાંઈ આવ્યો નથી. આ પટ્ટો એક બાકી છે અને આગળ તમને ગ્રીનરી દેખાય છે, ટૂંકમાં વિભાગ પડી ગયો, આમાં બહુ નહીં દેખાતું હોય એટલામાં પાણી પી ગયું છે. અને બાકી ફાલ ફૂલ એકદમ સિરીજ બંધાઈ ગઈ છે ચણાની, પોપટા પોપટા થઈ પડ્યા છે યાર એ બાજુ. અને બાકી ચણાની ખેતીમાં આપણો બીજો ડોઝ ચાલુ કરી દીધો હે, આગલો ડોઝ તો આપણે તમને બતાવ્યો હતો, હવે આપણો બીજો ડોઝ કયો છે તે બતાવું. અટાણ બધા પોરો ખાવા બેઠા હે. બીજા ડોઝમાં આપણે ફૂગનાશક ટીમર બીજી વાર આવે હે મેદાનમાં, અને આ પણ બીજી વાર આવે છે વોલેક્સ ઈયળ માટેની. અને મેદાનમાં નવા આપણા સાથીદાર છે કરડાનું ચમત્કાર, એટલે કહે કે ચણાને આપણે વિસની જારીએ હે, થોડાક રોકાઈ જાય, થોડુંક ફૂટી હારી પડે, એટલે આપણે આ વખતે ગરડાનું ચમત્કાર માર્યું છે. અને હવે આપણો ત્રીજો ડોઝ, ત્રણ ડોઝ જ કરવાના છે, જાજો કાંઈ ખર્ચો ચડાવવાનો થતો નથી, અને ત્રણેય વાર ઈયળની દવા તો નાખવાની જ છે. ત્રીજો ડોઝ હવે આપણો પોટાશ ને એ આગળના વ્લોગમાં આપણે ચર્ચા કરશું. બાકી કામકાજ આ ખેતરમાં પાણી પી જાય, પછી ઓલા ખેતરમાં પાવાનું હોય ને પછી પાછું વાહો વાંય વાં શરૂઆત કરી ન્યા, કારણ નકર પાણીનું પૂરું પડે એમ નથી. એટલે પાંચ પાણી આપણે પાવાના હે ટોટલ, ત્રણ, બે પાણી તો આપણે ઉગાવવામાં જોઈએ, ઉગ્યા પછીના ત્રણ, ઓમ પાંચ. બાકી જો ગોવિંદભાઈ આવી ગયા દેહમાંથી, રામ રામ. શું કે કામ રેડી ને બધું આવ કમ્પ્લેટ, થોડાક શું કહેવાય કે ખુશીના કામમાં ગયા હતા કા, એટલે કામ બધું હુતર આવી ગયું કે. હવે કેટલી છે કાર્યક્રમ? હોળી પાછળ, હોળી પછી સમજી ગયા છે, હોળી પછી હું હોય નહીં બધું કા, કોમેન્ટ કરી દેજો. એટલે ગોવિંદભાઈ દવા સાથે છે અને વાહ પાણી હાલે એવું બધું છે. ભેજ જરૂરી છે ચણાની ખેતીમાં, દવા જ્યારે પણ સાચી ને ભેજ કાં પાય લેવું જોઈએ કાં પછી પાછળથી પાવું, બરાબર ને? બૂટ બૂટ ને હવે તો શું કે ગોઠણ ઉપર કોથરી વીંટવી પડે, કારણ કે ચણા થઈ ગયા મોટા, ખારી લાગે, ખારી જેવી ખરાબ વસ્તુ નહીં. તો કાર્યક્રમમાં બીજું જો ઘઉંમાં પાણી પી ગયું છે, હવે એક ખેતર છે કે આમાં હવે એક ભાગ છે એ પી જાય, પછી માં ચડાવવાનો, એટલે હવે પાણી ચાલુ ને ચાલુ રહે, નકર પુગાય નહીં, થોડું થોડું આવે ને કે. બાકી તો ફિલ્મમાં તો જો અહીંયા હજી પેન્ડિંગમાં કામ પડ્યું છે આપણું, હવે એ બધું ધીરે ધીરે ભેરું થાય. અને ઓલું શું કહેવાય કે આપણે તેલનો વિડીયો બનાવવાનો હતો, તેલ કઈ રીતે નીકળે ને આપણે માંડવી ફરીમાં હુંકવી હતી, પણ એ વિડીયો હવે નથી મૂકી શકી એમ, કારણ કે લગ્ન ગાળો હતો વૈસારે, બે ત્રણ જણા લગ્નમાં હતા અને વાહેથી શું કહેવાય કે તેલ નીકળી ગયું ને એવું બધું છે. પણ તેમ છતાંય સ્પેશિયલ એકદી ધક્કો ખાય અને ત્યાં તો ચાલુ જ હોય તેલ કાઢવાનું, તમને બતાવે. મિત્રો બીજો દિવસ વ્લોગમાં આપણો સુપ્રભાત પહેલાં તો બધાને, અને કાંઈ નહીં, જેમ વાડીએ બિઝનેસ આપણો ખેતીવાડી .com. ગોવિંદભાઈ બે ગયા હે, શું હાલે? અહીંયા પાઈ દીધું બાકી છે, ત્યાં પાછું ચાલુ કર્યું, વામાં ચાલુ કર્યું.
પીતું જાય એમ કલર ફરતો જાય, વાં પીગું. આમાં કેમેરામાં તમને નહીં દેખાય, પણ આમ નજર સામું દેખાઈ જાય જ્યાં પીગું પાણી ત્યાં સુધી કલર ફેર થઈ ગયો. નકર હમણાં જ પાયેલું હે, વધીને 5 મિનિટ પહેલાં જ, પણ કેમેરામાં ન દેખાય કારણ કે તાણ થઈ ગયું હોય ને પછી થોડુંક શું કહેવાય કલર બતાવે પાછું પાય ને એટલે. બાકી રણજીત રામ 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 રામ. આ પાણોતી હમણાં ગોવિંદભાઈ નથી, પાણોતી એ દવા છાંટતા જ કાલ છટાઈ ગઈ. ગોવિંદ વાહ ન્યાય, વાહ રે વાહ, રોંઢે સાઈટી હતી ને. ડી વિટામિન લેતું કૂતરું, પાણીનું કેવું થાય છે કે પહેલાં આપણે એક દી થતું ને આવે 1.5 દી 2 દી થાય છે, કારણ કે તર ઊંડા હોય ગયા વાવડીમાં જોઈએ. અત્યારે શું કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય છે. બાકી જાય રાયડો ને ધાણાણ પાલક ને લહણ ને સે જમાવટ ને જાડવા. અહીંયા ટીપે ટીપે સરોવર ભરાય છે. જો એક ડરનું પડે હે, અહીંથી બીજા ડરનું પડે હે. આ વાવડી બહુ ઊંડી છે, 103 ફૂટ ઊંડી છે, એટલે પાણી દેખાતું નથી, અંધારું પડે છે થોડું. પણ ધીરે ધીરે શું કહેવાય કાંઠે આવ્યા ખરા ચોથા પાણીમાં, હવે લોઢી વિકાન પડું છે આજ, આમાં થોડુંક રહી જાય પણ નીકળી જાવ વાંધો નહીં આવે. પૈસા 2-3 દી પાવરના લોચારિયા ન કર નીકળી ગયા હોત. આ એટલા ભાગને પાણી લેટ થઈ ગયું, આ સૈણાઓના જેવા ગ્રોથમાં નથી, અને બીજા નંબરમાં ફાલ શું કહેવાય કે સૈણા પોપટા બંધાઈ ગયા છે, અને ઓમાજી ફ્લાવરિંગ છે, પોપટા આના જેવા નથી બંધ રાખે, તાણ પડે એટલે પોપટા વહેલા હેર બંધ થઈ જાય. આ ઈજ આ બાજુ આમાં ટાણે પાણી મળી ગયેલું છે, એટલે આમાં પોપટાની સંખ્યા એટલી બધી નથી, પણ છોડવાનો ગ્રોથ અને ફલ ફૂલ સારા પ્રમાણમાં છે. આમાં હવે બનતા ઓમાં તાણના હિસાબે વહેલા હેર કામકાજ પતી ગયું છે, એટલે એવું બધું છે. અને બાકી તુવેરું જો હવે વધાઈ ગયું ને પડવાય મીંડી છે, ઓલી શું કહેવાય આપણે આગળ વિડીયો મૂકેલો હે ઢોલ રાપ હાંઢિયા રાપ કહેવાય એનાથી પડે હે. જો અવાજ આવે ટ્રેક્ટરનો થોડુંક બર પડે પણ વાંધો ન પડી જાય. અને તુવેરના ઉતારા આવર હે સારા હે અને ભાવે સારા હે, 1950-2000 સુધીના ભાવ છે. અને ઉતારા ખાંડી જેવા તો આ બાજુ ફાઇનલ છે, તો એ વાતાવરણના હિસાબે થોડીક વહેલાહેર વરી ગઈ હતી. જો કે આ મોલે વહેલાહેર વરી જાય એવું લાગે છે, ઠંડી ક્યાં પડી છે હું, એટલે પાણીની સાજ રાખવી પડે, નકર 2-5 દી પાણીનું આઘા પાછું હોય ને તો હાલે ખરા. ગોવિંદભાઈ વર્ગી ગયા હે, આમાં વૈશારે નીક છે, આ સડાહવાળું પડવું છે એ બાજુ, ત્યાંથી ધોરિયાથી પાવું જોઈએ. તો ભાઈ ભૈલાભાઈના માવા ભૈલાભાઈના માવા ભૈલાભાઈના માવા ભે આવી છે માવો ખાવા મિત્રો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો વાંતરી કે હા પાડી ભાઈ થોડીક પેલું શું કે પાવડર નાખી દેજે. ઓ ભૈલાભાઈ મિત્રો જુઓ તમે આ વિડીયો ગેમ હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો.
ઘરે આવી ગયા હે અને છોકરા આવી ગયા હે સ્કૂલે થી, પણ હમણાં શું કહેવાય કે વૈશારે ટાટોડું લગ્ન ગાડવાનું, થોડીક ગાડી ખોટકાઈ ગઈ છે, બગડી જાય હો ભાઈ. એટલે ના ચાલે છે અત્યારે, નાશ ની એટલે રમે ચાલે, રમ રામ સીતારામ. લાઈક કરો, હા મૂજો જઈએ. બે દી થી સારું છે હવે, નથી ને ભાઈ હવે કઈ વાંધો, એ બગડી જાવ ભાઈ, પછી કઈ કે સ્પ્રિંગ લઈ આવો. જયારે પણ શરદી થાય ને ત્યારે બે દી નાશ દઈએ તો કવર થઈ જાય છે, વાંધો નથી આવતો. ને છોકરાઓને તો શું કહે, રેત બદલે ને થોડું શું કહેવાય, લગ્ન ગાળું હમણાં હાલે ખવાઈ જાય ને, એટલે થોડી ઘણી આ અસર તો રહી જ. ડાયો દમરો થઈ ગયો, પેલા નાનો હતો ત્યારે નાશ દેવા જ નતો, પકડી રાખવું પડતું બધું. કેમ રહેતો હતો તે પકડવું પડતું રહે બધું, તને પકડવું, હા ઇન્જેક્શન લગાડતા હતા ત્યાં પકડવો પડ્યો હતો, ત્યાં રોતો હતો. હવે તો વાંધો નતો, ગયા હતા હવે તો વાંધો નથી આવતો, નકર તો શું કે પકડવો પડતો એક ધારો કે એને મોઢું પકડવું પડે, નાજે પકડવું પડે, પછી શું કહેવાય કે વાર્તા કરવી પડે. મોઢું પકડવું પડતું, નકર કાઢી નાખતો ભાઈ તું. ચાલો હવે પછી જઈએ પાછા વાળી આવું ને, હમણાં બે ત્રણ દી બાયણા નથી, ઓછો નીકળે. તો અમે આવ્યા છીએ આપણે દૂધ, હે વાડીએ, દૂધ ગોળ સાઈટું તું ને એ વાડીએ આવ્યા છીએ. અને અહીંયા ફ્લાવરિંગનું રિઝલ્ટ હજી જુઓ, ફ્લાવરિંગ બહુ સારું છે, અતિ સારું છે, ઓઇલા ખેતર કરતાં ફ્લાવરિંગ આમાં વધારે દેખાય છે. અમારા ભાઈ ચાર પાંચ દી પછી બેને નીકળ્યા. એ ભાઈ હાલો, ઓલે શેઢે હાલો, દીદી ને દાદા ઓલી વાડીએ ગયા, ઓલી વાડીએ ઘઉં વાળી હાઈ છે ને, હાલ હાલો ઓલે શેઢે હાલ હાલો હાલો, પછી પછી ન્યાય જાઓ, હાલો હાલ તેડી લો અહીંયા તાઈ. અમાર ભાઈ છે ને થાકી ગયા છે, પેડવા છે બેડા છે ને, હાલો મંડળ એમ ન હાલે, વાતી થાય પુગાડ્યો ખંભે બેહાડી, હાલો હાલો ગોઈડલી થાકી ગઈ, પાણી પીઓ ન તો આગળ શક્તિ આવી જાય, પાણી પીઓ ને તો શક્તિ આવે છે, હાલ પેલા પાણી પી જાવી પછી પાછા આવશું, હાલો. આના તું કઈ ની પાસે જોયો ફોટો, હાવ ફોટો, આ છોકરો હે ને ધતિંગ બોય છે, ધતિંગ બોય, હાલો હાલવા માંડવાનું, ચાલો હાલો 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 હાલ જો, ગોવિંદ ભાઈ આવ્યા, બરે કઈ બરે કે કઈ આવો બરે કે ને, આ માયલો અહીંયા હજી ઓઇલી વાડીને જેમ પોપટા નથી બનતા ને, હવે તાણી દેવી દો કે ના, ભેજ છે ને તો થોડાક દી તાણી દઈ દઈએ. હમ
તાણ દેહું તો પાછું પાણીનું પૂરું નહીં પડે. આવી મૂંઝવણું ભેર્યું થાય ખેડૂ ને તો બધાને, તાણ દેવી જોહે અને તાણ દેવું તો પાણીનું ભેરું નહીં થાય, એવું છે બધું છે ને ભેદ. હજી એમાં પાણી પૂગ્યું નથી એમાં થઈ ગયા. બપોર પછી ના બ્લોક માં આપડે ઓલી જુવાર વાવી હતી મોટા અપાની, ત્યાં આવ્યા હે એની વાડીએ. અહીંયા ગાયું છે આપડે બધી ગાયું, કઈ કઈ છે એ તમને હું કહું આગળ. એ ઝાહીરભાઈ રોકી કીધી લા આગળ આટો મારવા જાય ફર્સ્ટ ક્લાસ, ઝાહીર માં ઘુમરો મારીએ. ને આ છે ગીર ગરકડી, બરાબર ને? આ ગીર ગરકડી, આ માકડીની વાસળી છે, આ છે માકડી ગાય, આની વાસળી, આ ગીર ગરકડી. ગરકડી ઘી નામ શું રાખ્યું? કાંઈ નહીં, જમરૂખડી. અને આ ગરકડી જ છે ને, આ છે ગીર ગરકડી ઓરિજિનલ. અને ઓઈલી લીલડી ઓરિજિનલ લીલડી દિલા, લીલડીની ઓળખ પશુપાલન છે બધું. અને બાકી આ એરિયો એટલે વધારે પડતું ઘઉં વાળા જ છે. ચાલો મિત્રો, હવે આપણે જુવાર વાવી ને ત્યાં જઈએ છીએ. અને આ છે અમાર મોટા પણ વાડી. આયલા જઈ આયલ ને સેઠે ને સેઠે કઉ જોવાઈ જાય જુવાર. મિત્રો, દરેક વાડી આ રીતનું બકાલું હોય જ, રીંગણી પાલક, પછી ઓલી બાજુ શું છે વાલોર મેથી. એટલે થોડું થોડું બકાલું ઓર્ગોનિક દરેક વાડીઓ એ ખેડૂત રાખે જ. બાકી આ ઘઉં આપણે વાવેલા બ્લોગમાં આગળ તમે જોયેલું શ્રીરામના હે ને, શ્રીરામના ઘઉંમાં ડુંડી બહુ લાંબી થાય. એટલી લોકવન કે ટુકડાની ડુંડી લાંબી ન હોય. અને આ થોડાક ઓના કરતા ઉતરે હારા કાઢી દઈએ. અઢી ત્રણ ખાંડીનો આઈસરો આવે. પણ આ એમ કે થોડાક મોરા પડે કે હાવ આમ ન હાલે. હા, ડાયાબિટીસ વાળા ના હાલે એમ. હા, બધા એમ બિસ્કિટના ઘઉં ટૂંકમાં. મિત્રો, છેલ્લે આપણે આમાં જાહેર જુવાર વાવી હતી, કપાસ કાઢી અને જુવાર વાવેલી છે. કારણ કે અહીંયા પાણી અમારે મોરા કાઢી દઈએ, મોરા એટલે તલ ન થાય. જુવાર ને બાજરો હજી થઈ જાય એટલે જુવાર વાવી દીધી છે. ઉગી ગઈ ફર્સ્ટ ક્લાસ. હવે અહીં પાસે નજીકમાં કપાસ પડે છે, તે આપણે આગળ જોઈએ કઈ રીતે અમે કપાસ પાડીએ છીએ. બધી નોખ નોખી સિસ્ટમ હોય, જોઈએ અમારી સિસ્ટમ કેવી છે ને તે તમને બતાવીએ આગળ. તો મિત્રો, આયરમાં કપાસ પડ્યા આવે હે. હજી શરૂઆત જ થઈ છે, ક્યાં કોથલ વૈરા. આ છે આપણે આગલા વર્ષે પ્રદીપભાઈ જ આટીમાં આવી ગયા હતા. આ કઈ રાપ કહેવાય પ્રદીપ? ઊંધી રાપ. બે બાજુ બે આયરું પડ્યા જાય ને પછી ભેરી થતી જાય ને પછી માઢે ધક્કો મારવાનો હોય ને. ઓલે વરસે હેરાન થયા હતા, અહીંયા નથી કઈ વાંધો કે ના. આ રીતનું ફિટિંગ છે ભાઈ, જોઈ લેજો. અને હેલું પડે હે, ટ્રાય કરી શકો તમે પણ.